કેમ છો મિત્રો, મજામાં? હવેથી આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર જવાની જરૂરત નથી. હવે તમે આધાર કાર્ડમાં ઘરે બેઠા સુધારો કરી શકો છો. અને ઘરે બેઠા જ આધાર કાર્ડની અંદર તમે કઈ કઈ બાબતોનો સુધારો કરી શકો છો તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપને જણાવીશ. અને ઘરે બેઠા જ મોબાઈલથી તમે કેવી રીતે સુધારો કરી શકશો તેની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જણાવું તે પહેલાં હજુ સુધી જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને આવી ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ જાણકારી તમને મળતી રહે. આધાર કાર્ડ યુઝર્સ હવે સરળતાથી પોતાના મોબાઈલ પર આધાર કાર્ડથી જોડાયેલ અપડેટ કરી શકે છે. એટલે કે હવેથી તમારે તમારા આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારો કરવો છે તો તમારે હવેથી આધાર કાર્ડ સેન્ટર પર જવાની જરૂર નહીં રહે. હવેથી તમે તમારા મોબાઈલથી જ આધાર કાર્ડની અંદર સુધારો કરી શકો છો. અને તેના માટે UIDAIએ તેની વ્યવસ્થા કરી છે. અને તે વ્યવસ્થા લાગુ થવાથી તમારે સેન્ટર પર જવું નહીં પડે. એટલે કે હવેથી આધાર કાર્ડની અંદર સુધારો કરાવવા માટે તમારે આધાર કાર્ડ સેન્ટર જવું નહીં પડે. હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલથી આધાર કાર્ડની અંદર સુધારો કરી શકો છો. તો આધાર કાર્ડની અંદર કેવી રીતે સુધારો કરી શકો છો, એટલે કે અપડેટ માટેની પ્રક્રિયા શું છે? તો આધાર કાર્ડ ઉપભોક્તાઓએ પોતાના સ્માર્ટફોનથી આધાર કાર્ડનું અપડેટ કરાવવા માટે સૌથી પહેલાં UIDAIની એટલે કે આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. વેબસાઇટ ઓપન કરી લીધા બાદ પ્રોસીડ ટુ અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. અને પ્રોસીડ ટુ અપડેટ પર ક્લિક કરશો ત્યાર પછી યુઝર્સ એટલે કે તમારે જે સુધારો કરવો છે તે સુધારો સરળતાથી કરી શકો છો. એટલે કે આધાર કાર્ડ યુઝર્સ સરળતાથી આધાર અપડેટ માટે જરૂરી જાણકારી ભરી શકે છે. એટલે કે તમારે જે સુધારો કરવો છે તે સુધારો તમે કરી શકો છો. અને આ બધી જ જાણકારી ભરી દીધા બાદ એક કેપ્ચા કોડ છે તમારે દાખલ કરવાનો રહેશે. એટલે કે કેપ્ચા છે તમારે એન્ટર કરવાનો રહેશે. અને ત્યાર પછી રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે, તે OTP તમારે દાખલ કરવાનો રહેશે. એટલે કે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર અપડેટ છે તે મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. અને સૌથી અગત્યની વાત કે તમે જ્યારે આધાર કાર્ડની અંદર સુધારો કરો છો તો સૌથી પહેલાં તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જરૂરી છે. અને જો મોબાઈલ નંબર રજિસ્ટર નહીં હોય તો તમે સુધારો નહીં કરી શકો. ત્યારબાદ જો જોઈએ તો યુઝર્સ આધાર કાર્ડની અંદર કેટલી વસ્તુનો સુધારો છે એ મોબાઈલથી કરી શકે છે. તો મોબાઈલ ફોનથી યુઝર્સ પોતાનું નામ, જન્મતિથિ એટલે કે જન્મ તારીખ, પોતાનું એડ્રેસ અને ભાષા આ ચાર વસ્તુનો સુધારો છે એ ઓનલાઈન અપડેટ થઈ શકશે. અને આ ઉપરાંત અન્ય તમામ વસ્તુ અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર જવું પડશે. જેમ કે બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે તમારે ફરજિયાત આધાર સેન્ટર જવું પડશે. પોતાના મોબાઈલથી યુઝર્સ નામ, જન્મ તારીખ, એડ્રેસ અને ભાષા આટલી વસ્તુનો સુધારો કરી શકે છે. ત્યારબાદ જો જોઈએ તો આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે અને તેની સિક્યુરિટી પણ જરૂરી છે. તો જોઈએ તો મોબાઈલ ફોનથી આધાર કાર્ડ અપડેટ કરાવવા પર સિક્યુરિટીનું ટેન્શન નહીં રહે અને સાથે સમયનો પણ બચાવ થાય છે. અને યુઝર્સે આધાર કાર્ડ કેન્દ્ર પર પણ જવું નહીં પડે. અને જો કે આમ માત્ર નાના મોટા અપડેટ જ થઈ શકે છે, એટલે કે મોબાઈલથી ફક્ત નાના મોટા અપડેટ જ થઈ શકે છે. અને બીજા બધા જ અપડેટ કરાવવા માટે તમારે આધાર સેન્ટર જ જવું પડશે. તો મિત્રો, આધાર કાર્ડને લઈને આ એક ખૂબ જ અગત્યની માહિતી છે જેમાં કોઈના આધાર કાર્ડની અંદર નામ, જન્મ તારીખ, એડ્રેસ કે ભાષાની અંદર ભૂલ હોય તો તે લોકોએ હવેથી આધાર કાર્ડ સેન્ટર પર જવાની જરૂર નહીં પડે. પોતાના મોબાઈલથી છે તે પોતાના નામ, જન્મ તારીખ, એડ્રેસ અને ભાષાની અંદર સુધારો કરી શકે છે. અને જો તમારા ધ્યાનમાં કોઈના નામ, જન્મ તારીખ, એડ્રેસ કે ભાષાની અંદર ભૂલ હોય તો આ વિડીયો તેમને જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને આધાર કાર્ડ સેન્ટર પર જવાની જરૂર ના પડે. અને જો તમારે જાતે જ મોબાઈલથી આધાર કાર્ડની અંદર નામ, જન્મ તારીખ, એડ્રેસ કે ભાષાની અંદર સુધારો કરવો હોય તો કેવી રીતે કરી શકશો તેનો પણ એક વિડીયો અગાઉથી જ આ ચેનલમાં અપલોડ કરેલો છે. તો તે વિડીયોમાં બતાવવામાં આવેલું છે કે સ્ટેપ બાય સ્ટેપ તમે કેવી રીતે પોતાના નામ, જન્મ તારીખ કે એડ્રેસની અંદર સુધારો કરી શકો. તો તે વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવેલું છે.
તો તે વિડીયો પણ તમે જોઈ શકો છો અને તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે લિંક પરથી પણ તમે વિડીયો જોઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.